नमस्ते विद्यार्थी मित्रों, हूँ मनसुख परिंगा, आप सर्वे नु आर्य परिवार वती हार्दिक स्वागत करू छू। आपणे जोई रह्या हता धोरण 10 नी अंदर विज्ञान नु प्रकरण नंबर 10, जेनी अंदर आपणे 3 लेक्चर नो अभ्यास करी गया छे। त्यार पछी आपणे आजे आगळ जोशू लेक्चर नंबर 4 नी अंदर जे आपणे जोवानुं छे ए छे, गया लेक्चर मां आपणे गोळीय अरीसा द्वारा जे प्रतिबिंब बने छे एना माटेना नियमो जोया हता, बराबर। અને આજના લેક્ચરમાં શું કરવાનું છે તો કે એ નિયમોનો ઉપયોગ કરીને પ્રતિબિંબ કઈ રીતના બને છે એના વિશે અભ્યાસ કરવાનો છે, બરાબર છે। તો સૌથી પહેલા આપણે જોશું અંતર્ગોળ અરીસા માટે। તો બધાએ ખાસ ધ્યાન આપજો, તમારા ટેક્સ્ટબુક ની અંદર, તમારી જે ટેક્સ્ટબુક છે એની અંદર આવું એક કોષ્ટક આપેલું છે, બરાબર। હવે એની અંદર બધું અહીં લખ્યું છે, પ્રતિબિંબ નું સ્થાન, પરિમાણ, પ્રકાર, વસ્તુ નું સ્થાન। હવે એમાં જે જે વસ્તુ લખી છે અત્યારે તમને સમજાતી નહીં હોય, બરાબર, સ્વાભાવિક છે કે અત્યારે ન સમજાય, પણ આગલી 10 મિનિટની અંદર જ્યારે આપણે આ કમ્પ્લીટ કરશું ત્યારે હું ગેરંટી આપું છું કે બધા વિદ્યાર્થીઓને કડકડાટ મોઢે હશે, બરાબર છે। પણ હા, બધા વિદ્યાર્થી મિત્રોનું 100% અહીં ધ્યાન હોવું જોઈએ તો જ વસ્તુ સમજાશે, અઘરું નથી, બરાબર, બહુ ઈઝી છે। ખાલી નિયમો ઉપર જ આપણે ચાલવાનું છે, નિયમોથી બહાર નીકળવાનું નથી। જો ગઈકાલના અંતર્ગોળ અરીસાના 3 નિયમ આવડતા હશે તો આની અંદર ક્યાંય પ્રશ્ન આવશે નહીં, એની મારી જવાબદારી। તો ચાલો સૌથી પહેલા આપણું ટોપિકનું નામ છે અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ। તો જો બે વસ્તુ મગજમાં ગાંઠ પાડી લેજો આ આખા ચેપ્ટરની અંદર, અને 12મા ધોરણમાં સાયન્સમાં તમે જ્યારે ભણશો ત્યારે પણ ચોથા સેમેસ્ટરની અંદર એટલે કે 12મા ધોરણમાં જે પાર્ટ 2 છે એની અંદર તમારે આ ચેપ્ટર આવવાનું છે અને ત્યાં પણ આ જ વસ્તુ રિપીટ થવાની છે। તો જ્યારે ખરેખર કિરણો મળે, બરાબર, ખરેખર રિયલમાં કિરણો ભેગા થતા હોય, બરાબર છે, તો એ પ્રતિબિંબ કેવું આપે? વાસ્તવિક પ્રતિબિંબ આપે। કેવું પ્રતિબિંબ આપશે? વાસ્તવિક પ્રતિબિંબ આપશે। અને વાસ્તવિક પ્રતિબિંબ હોય એ હંમેશા કેવું હોય છે તો કે ઉલટું હોય છે, ક્લિયર થાય આટલી વસ્તુ। ખરેખર કિરણો મળે, આમ બે કિરણો જાતા હોય, બરાબર છે, આ રીતના ભેગા થયા, બરાબર, તો અહીંયા જે પ્રતિબિંબ બનશે એ વાસ્તવિક પ્રતિબિંબ બનશે, અને હંમેશા કેવું હોય છે? ઉલટું। વાસ્તવિક કેવું હોય છે? ઉલટું। બીજું, કિરણો મળવાનો જ્યારે ભાસ થાય, જ્યારે ખરેખર કિરણો મળતા ન હોય પણ આપણે પરાયણે ભેગા કરતા હોય, બરાબર છે, પરાયણે ભેગા કરતા હોય, તો એ જે પ્રતિબિંબ આપે એ કેવું આપે છે? આભાસી આપે છે। અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? ચતુ હોય છે। મગજમાં યાદ રાખજો, ખરેખર કિરણો મળે એ કેવું પ્રતિબિંબ? વાસ્તવિક। અને વાસ્તવિક હંમેશા કેવું હોય? ઉલટું હોય છે। કિરણો મળવાનો ભાસ થાય એ કેવું પ્રતિબિંબ? આભાસી પ્રતિબિંબ। અને આભાસી પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે તો કે ચતુ હોય છે, ક્લિયર। વાસ્તવિક ઉલટું અને આભાસી ચતુ, ક્લિયર બધાને? ઓકે, સરસ। તો હવે આપણે જોઈએ સૌથી પહેલો કેસ। જો અહીંયા તમને વસ્તુનું સ્થાન આપી દીધું છે, 6 કેસ જોવાના છે, 6 કેસમાં તમને વસ્તુનું સ્થાન આપી દીધું છે કે કઈ કઈ જગ્યાએ આપણે વસ્તુ મૂકવાની છે, બરાબર ને। સી શું છે, સી અને એફ શું છે, એફ શું છે, પી શું છે, આ બધો આપણે આગલા લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા છે, આપણને ખબર છે કે શું છે। સી એટલે વક્રતા કેન્દ્ર છે, પી એટલે ધ્રુવ છે, એફ એટલે મુખ્ય કેન્દ્ર છે, બરાબર। તો એ જ વસ્તુનો અહીંયા લઈને ઉપયોગ કરવાનો છે। સૌથી પહેલો કેસ, વસ્તુનું સ્થાન ક્યાં છે? જોજો ધ્યાન આપજો, વસ્તુનું સ્થાન ક્યાં છે? અનંત અંતરે છે। અને અનંત અંતરે કોઈ વસ્તુ રહેલી હોય તો અનંત અંતરેથી આવતા જે પ્રકાશના કિરણો હોય એ હંમેશા કેવા હોય છે તો કે મુખ્ય અક્ષને સમાન હોય। તો આ કેસમાં જો હું વસ્તુને અનંત અંતરે રાખી હોય તો અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો કેવા હોવાના છે તો કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો આવવાના છે, આ રીતે, બરાબર છે। અને આ અરીસા ઉપર આપાત થયા આ પોઈન્ટ ઉપર, અને અહીંયા આપાત થઈ ગયા બાદ એનું શું થાય છે તો કે અંતર્ગોળ અરીસાનો પહેલો નિયમ, સમાંતર કિરણો ક્યાં મળે છે તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર, એટલે કે અહીંથી આ રીતના પસાર થશે કિરણ, ક્લિયર। તો ખરેખર કિરણો મળ્યા ને આ પોઈન્ટ ઉપર, જો ખરેખર કિરણો મળ્યા હોય તો પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક હોય। અને વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવું હોય? ઉલટું। તો પ્રતિબિંબનો પ્રકાર તો પહેલા ખબર પડી ગઈ, તો કે કેવો આવશે? વાસ્તવિક અને ઉલટું। આટલું સમજાણું બધાને? હવે જુઓ તો વસ્તુ અહીંયા હતી અનંત અંતરે, બરાબર છે, અને એનું પ્રતિબિંબ ખાલી એક ટપકાની અંદર સમાવેશ થઈ જાય છે, એટલે પ્રતિબિંબ કેવું બન્યું? બિંદુવત બન્યું, એટલે કે પરિમાણ છે, પ્રતિબિંબનું પરિમાણ આપણને પૂછ્યું છે, પરિમાણ એટલે પ્રતિબિંબની સાઈઝ, તો કે કેવડી સાઈઝનું પ્રતિબિંબ થઈ ગયું તો કે એક ટપકા જેવું થઈ ગયું, એટલે કે ખૂબ જ નાનું અથવા કૌંસમાં હું લખી શકું કેવું બને છે?
બિંદુવત પરિમાણ અથવા પ્રતિબિંબની સાઈઝ કહે છે બરાબર આટલી વસ્તુ ક્લિયર થઈ ઓકે હવે પ્રતિબિંબનું સ્થાન કઈ જગ્યાએ પ્રતિબિંબ મળ્યું આ બિંદુ મળ્યું આ જે પોઈન્ટ મળ્યો ક્યાં મળ્યો તો કે એક્ઝેક્ટ ક્યાં મળ્યો એફ ઉપર મળ્યો બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે શું લખવાનું પ્રતિબિંબનું સ્થાન એફ પર છે સમજાઈ ગયું અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ અંતર્ગોળ અરીસો ક્યાં આપે છે તો કે મુખ્ય કેન્દ્ર એફ ઉપર કેવા પ્રકારનું પ્રતિબિંબ આપે છે તો કે વાસ્તવિક અને ઉલટું કેવડું આપે છે તો કે વસ્તુ કરતા ખૂબ જ નાનું એટલે કે બિંદુવત આપેલો કેસ ચલો બીજા કેસની અંદર જુઓ વસ્તુ ક્યાં મૂકી છે તો કે સી થી દૂર આ સી છે જો ખાસ ધ્યાન આપજો તમે જ્યારે આકૃતિ દોરશો બુકની અંદર ત્યારે આ જે માપ છે એ એક્ઝેક્ટ માપ લઈને તમારે સી અને એફ પોઈન્ટ મૂકવાના છે આપણને ખબર છે અહીંથી એફ અને પી વચ્ચેનું જેટલું માપ હોય એટલું જ સી અને એફ વચ્ચેનું માપ હોવું જોઈએ તમે યાદ કરો આર બરાબર ટુ એફ વાળો સંબંધ સમજાય છે બધાને તો એ જ રીતના તમારે માપ લઈને મૂકવાના છે એટલે પ્રતિબિંબ પોતાની રીતના ઓટોમેટિક મળશે બરાબર તમારે કાંઈ ગોખવાની જરૂર નથી કે અહીંથી આ લીટી આમ જાય છે આ કિરણને મારે અહીંથી આમ પસાર કરવાનું છે એવું પોપટની જેવું ગોખવાની જરૂર નથી ચલો બીજો કેસ છે વસ્તુને ક્યાં મૂકી છે સી થી દૂર બરાબર છે આ પોઈન્ટ સી છે અહીંયા સી ને લખો એટલે કે આ પોઈન્ટ સી છે આ બરાબર સી થી દૂર બરાબર સી થી સીધા આ બાજુ છે ને એટલે સી થી દૂર વસ્તુ મેં આ આવડી હાઈટની મૂકી છે વસ્તુનું નામ આપ્યું છે એ અને બી ઉપરનું જે માથું છે એનું નામ એ નીચેનો જે પાર્ટ છે બરાબર છે આ પોઈન્ટ વસ્તુનો એનું નામ છે બી અને આનું નામ છે એ હવે પ્રતિબિંબ બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા કિરણોની જરૂર પડે તો કે બે કિરણોની ચાલ તો બે કિરણો પસાર કરીએ સૌથી પહેલા તો પહેલું કિરણ જે છે એક તો સમાંતર કિરણ અને સમાંતર કિરણ ક્યાંથી પસાર થાય તો કે એફ માંથી આ રીતે અને બીજું કિરણ હું એફ માંથી પસાર કરું ધ્યાન આપજો આ એફ માંથી પસાર થયું બરાબર છે અને એ એફ માંથી પસાર થયેલું કિરણ હોય કેવું બની જાય નિયમ મુજબ બીજો નિયમ બરાબર કેવું બની જાય સમાંતર ક્લિયર તો પ્રતિબિંબ આયા સેજ આ લીટી ત્રાસી છે અને વ્યવસ્થિત હું બતાવી દઉં તો આ રીતના તમને મળશે આ બરાબર તો પ્રતિબિંબ આયા બન્યું તો જો આ આ પોઈન્ટ મળ્યો એ કયો પોઈન્ટ હશે તો કે જેમાંથી કિરણો નીકળાતા કેમાંથી નીકળાતા માથામાંથી નીકળાતા ને એ માંથી બરાબર છે અહીંયા આપણને માથું મળ્યું બરાબર એટલે કે માથું જે ઉપર હતું એ માથું ક્યાં આવી ગયું હવે નીચે આવી ગયું એટલે કે માથું અહીં નીચે આવી ગયું આ બે પ્રતિબિંબ આપણું સમજાય છે બધાને તો આ માથું નીચે આવી ગયું આનું નામ આપી દઉં એ ડેશ અને આ પોઈન્ટનું નામ આપી દઉં બી ડેશ તો જો પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે સી ઉપર નથી એફ ઉપર નથી પણ સી અને એફ ની ક્યાં છે વચ્ચે તો પ્રતિબિંબનું સ્થાન સી અને એફ ની વચ્ચે છે બરાબર પરિમાણ સાઈઝ કેવડી છે જો તો વસ્તુ જેવડી છે વસ્તુ કરતા નાની કે વસ્તુ કરતા મોટી વસ્તુ કરતા કેવું દેખાય છે તમને નાનું દેખાય છે તો અહીંયા આવશે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ કેવું મળે છે વસ્તુ કરતા નાનું કેવું છે ખરેખર કિરણો ભેગા થયા કે નથી થયા કિરણો ખરેખર ભેગા થાય છે કે નથી થતા જોવો બધા વ્યવસ્થિત તો કે હા ખરેખર કિરણો જે છે એ ભેગા થાય છે ખરેખર કિરણો ભેગા થતા હોય તો એ કેવું હોય તો કે વાસ્તવિક હોય અને વાસ્તવિક હોય હંમેશા કેવું હોય ઉલટું તો અહીંયા પણ શું આવશે વાસ્તવિક અને ઉલટું બરાબર આ બીજો કેસ ચાલો ત્રીજો કેસ ત્રીજા કેસની અંદર શું કીધું છે વસ્તુને ક્યાં મૂકી છે તો કે એક્ઝેક્ટ સી ઉપર મૂકી છે તો વસ્તુને ક્યાં લીધું એક્ઝેક્ટ આ પોઈન્ટ ઉપર એટલે આ પોઈન્ટ એટલે આપણો સી છે અને આ પોઈન્ટ એટલે એફ છે બરાબર ચાલો હવે આનું પ્રતિબિંબ બનાવો એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો આ રીતના બરાબર છે અને સમાંતર કિરણ પહેલો નિયમ સમાંતર કિરણ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસો ક્યાંથી પસાર કરે તો કે એફ માંથી બરાબર ચલો બીજું કિરણ એફ માંથી પસાર કરો અમે એફ માંથી પસાર કર્યું અને બીજો નિયમ એફ માંથી પસાર થયેલો કિરણ પરાવર્તન પામ્યા બાદ કેવું બને તો કે સમાંતર બને છે આ બની ગઈ મુખ્ય અક્ષ સમાંતર અહીંયા જોવો અહીંયા બે કિરણો ભેગા થયા તો અહીંયા પ્રતિબિંબ બન્યું કયા પોઈન્ટનું પ્રતિબિંબ બન્યું તો કે જેમાંથી બે કિરણો નીકળ્યા હતા એ બે કિરણો અહીંયા ભેગા થયા એટલે એ પોઈન્ટ હતો એટલે કે માથું હતું અહીંયા આવી ગયું આવું પ્રતિબિંબ થયું સમજાય છે બરાબર તો પ્રતિબિંબ છે એ કેવું છે ઉલટું અને ઉલટું હોય હંમેશા કેવું હોય વાસ્તવિક તો પ્રતિબિંબનો પ્રકાર કેવો આવશે વાસ્તવિક અને ઉલટું કઈ જગ્યાએ મળ્યું જોવો તો એક્ઝેક્ટ સી ઉપર જ મળ્યું તો એનું સ્થાન ક્યાં આવશે સી પર કેવડું છે તો કે કેવડું મળશે એક્ઝેક્ટ વસ્તુ જેવડું જ મળશે બરાબર
वस्तु करता नहीं तो नानू मळे नहीं तो मोटू मळे अहीं तमने थोड़ो कदाच तफावत देखातो होय वस्तु अने प्रतिबिंब नी साइज मां पण एक्झेक्ट तमे स्केल थी जे किरणाकृति छे ड्रॉ करशो एटले एक्झेक्ट तमने आना जेटली हाइट नो अहीं प्रतिबिंब मळशे एटले के अहीं शुं लखवानुं छे आपणे वस्तु जेवडू वस्तु जेवडू तो आ एक केस एवो छे के वस्तु ने सी ऊपर तमे मूको त्यारे प्रतिबिंब पण सी ऊपर मळे छे वस्तु जेवडू ज मळे छे वास्तविक अने केवुं मळे छे उलटुं मळे छे चलो त्रण केस क्लियर चौथो केस शुं कहे छे सी अने एफ नी वच्चे चलो हवे वस्तु ने क्यां राखवानी छे आपणे सी अने एफ नी एक्झेक्ट एटले एक्झेक्ट वच्चे राखो तो हाले आगळ पाछळ मूको तो हाले टूंकमां ए बे नी वच्चे आ डिस्टन्स मां गमे त्यां वस्तु होवी जोईए तो मैं आ वस्तु ने मूकी छे चलो एक किरण जे छे ई हुं समांतर आ बात करू छुं अलीसा ऊपर बराबर आ रीतना एरो बतावो किरण गति करतो होय तो आ समांतर किरण क्यांथी पसार थवानुं छे तो के एफ मांथी आ रीतना आम थयुं बराबर चलो बीजू किरण क्यांथी पसार करो तो के एफ मांथी पसार करो आ एफ मांथी पसार कर्यो समांतर किरण एफ मांथी पसार थाय आवो पहेलो नियम कहे छे अने एफ मांथी पसार थायेलो किरण समांतर बनी जाय आवो कोण कहे छे आवो बीजो नियम कहे छे बराबर तो जोवो जो क्यां भेगा थे आ पॉइंट ऊपर भेगा थे बराबर छे અને આ પોઈન્ટ એટલે કે હવે અહીંયા પ્રતિબિંબ બને છે જો આ રીતે આ રીતના રૂપ પ્રતિબિંબ બનશે તો C4 કદાચ અંદર હોઈ શકે બરાબર એક્ઝેક્ટ C ઉપર નથી મળતું પણ C થી દૂર આવે છે પ્રતિબિંબ આપું જે છે બરાબર એટલે તમે એક્ઝેક્ટ માપ લઈને ડ્રો કરશો એટલે તમને એ વસ્તુ ઓટોમેટિક મળશે તો જો પ્રતિબિંબ અહીંયા મળ્યું કઈ જગ્યાએ મળ્યું તો કે C થી દૂર કેવું છે ઉલટું હોય કેવું હોય વાસ્તવિક એટલે કે વાસ્તવિક અને ઉલટું वस्तु करता केवो देखाय छे जो मुकु देखाय छे ने बराबर तो आ लखो कोष्टक नी अंदर प्रतिबिंब नु स्थान क्या छे सी थी दूर छे परिमाण साइज केवडी छे वस्तु जेवडी वस्तु करता नानू मोटू तो के वस्तु करता वस्तु थी मोटू बराबर चलो केवु छे वास्तविक उल्टू के आभासी ने चतु तो के वास्तविक ने उल्टू छे बराबर પાંચમો કેસ જો પાંચમા કેસની અંદર વસ્તુને ક્યાં મૂકવાની છે તો કે એક ઉપર વસ્તુને મૂકવાની છે હવે હું તમને ગઈકાલે એક નિયમ હું તમને સમજાવતા ભૂલી ગયો તો ઈ ટેક્સ્ટ બુકની અંદર નથી પણ એક નિયમ આવો છે માનો કે આ અંતર્ગોળ અરીસો છે બરાબર આ આપણી મુખ્ય અક્ષ આ બિંદુ P હવે માનો કે આ એક વસ્તુ છે અહીંથી મેં કિરણ સીધું P ઉપર આપાત કર્યું તો આ જે કિરણ છે એ પરાવર્તનના નિયમોનું પાલન કરશે ને જેટલા ખૂણે આપાત થયું છે મુખ્ય અક્ષ સાથે એટલા જ ખૂણે શું થશે એનું પરાવર્તન થશે બરાબર આ એક નિયમ જે છે એ તમે યાદ રાખી લેજો કે જ્યારે પ્રકાશનું કિરણ P ઉપર આપાત કરવામાં આવે છે અંતર્ગોળ અરીસો હોય તો ભલે બહિર્ગોળ અરીસો હોય તો ભલે જ્યારે ધ્રુવ ઉપર આપાત થાય ત્યારે એ કયા નિયમનું પાલન કરે છે તો કે પરાવર્તનના નિયમનું શું કરે છે પાલન કરે છે એટલે જેટલા ખૂણે આપાત થયું હોય મુખ્ય અક્ષ સાથે જેટલો કોણ આપાત કિરણે બનાવેલો હોય એટલો જ કોણ મુખ્ય અક્ષ સાથે પરાવર્તિત કિરણ બનાવેલો હોય કમ્પ્લીટ ચાલો હવે પાંચમો કેસ F ઉપર મે કિરણ સોરી F ઉપર મે વસ્તુને મૂકી છે તો હવે જુઓ અહીંથી આ પ્રકાશનું કિરણ આપણે કેવું આપાત કરવાનું છે કે અરીસાને એવું લાગવું જોઈએ કેવું લાગવું જોઈએ અરીસાને એવું લાગવું જોઈએ કે આ મારા ઉપર જે કિરણ આવે છે એ ક્યાંથી આવે છે તો કે C માંથી આવે છે એવું લાગવું જોઈએ બરાબર અરીસાને આપણે કેવો ભાસ કરાવવાનો છે કે કિરણ C માંથી આવતું હોય એવો ખરેખર અત્યારે કઈ છે નહીં બરાબર પણ મે આ વસ્તુ ઉપરથી એવી રીતના આપાત કર્યું કે અરીસાને એવું લાગે કે C ઉપરથી કિરણ આવે તો અરીસો શું કરશે ત્રીજો નિયમ તો કે જ્યારે C માંથી પસાર થતું કોઈ કિરણ આવે તો અરીસો એ કિરણને પોતાના મૂળ માર્ગે પાછું ધકેલી દે છે એટલે કે આ રીતના કિરણ છે એ ગતિ કરશે પરાવર્તન પામ્યા બાદ સમજાણી આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ છે ઓકે ચાલો બીજું તો કે એક સમાંતર કિરણ આપાત કરો આ વસ્તુ ઉપરથી समांतर किरण ક્યાંથી પસાર થાય બીજો નિયમ સોરી પહેલો નિયમ સમાંતર કિરણો ક્યાંથી પસાર થાય છે તો કે એફ માંથી આ રીતના તો જો બરાબર આ રીતના પરાવર્તન થાય હવે જો આ બે કિરણો જે છે એ કેવા છે આ બંને કિરણો કેવા બની ગયા છે સમાંતર બની ગયા છે બંને કિરણો કેવા બને છે સમાંતર બને છે પરાવર્તિત કિરણો અને સમાંતર કિરણો હોય એ હંમેશા ક્યાં જઈને મળે તો કે અનંત અંતરે જઈને મળે એનું કારણ જે સમાંતર કિરણો આવતા હોય ક્યાંથી આવતા હોય અનંત અંતરેથી તો જે સમાંતર કિરણો જાતા હોય ક્યાં જાતા હોય તો કે અનંત અંતરે જાય એક્ઝેક્ટ રિવર્સ કેસ છે બરાબર તો આ કિરણો ક્યાં જઈને ભેગા થશે તો કે અનંત અંતરે જઈને મળવાના છે તો પ્રતિબિંબ કઈ જગ્યાએ બનશે પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવશે તો કે અનંત અંતરે આવશે પ્રતિબિંબનું સ્થાન
કેવડું હશે પ્રતિબિંબ? તો કે ખૂબ જ મોટું પ્રતિબિંબ. કેવું હશે? ખૂબ જ મોટું, કારણ કે અનંતંત્ર રહેલી વસ્તુ છે, ખૂબ જ મોટી હોય છે, એટલે પ્રતિબિંબ જે બનશે એ બનશે ખૂબ જ મોટું. ખરેખર અનંતંત્ર ભેગા થવાના છે? તો કે હા, ખરેખર અનંતંત્ર ભેગા થવાના છે. અને ખરેખર ભેગા થાય, કિરણો ખરેખર ભેગા થાય એટલે પ્રતિબિંબ કેવું હોય? વાસ્તવિક. અને વાસ્તવિક હોય હંમેશા કેવું હોય? ઉલટું. તો પ્રતિબિંબ નો પ્રકાર કેવો હશે? વાસ્તવિક અને ઉલટું. ક્લિયર? પાંચમો કેસ. છેલ્લો કેસ અંતર્ગોળ દિશા માટે વસ્તુનું સ્થાન ક્યાં મૂકવાનું છે? વસ્તુને ક્યાં મૂકવાની છે? P અને F ની વચ્ચે. ધ્યાન આપજો ખાસ આ કેસમાં, P અને F ની વચ્ચે. આ P છે, આ F છે, બરાબર. એની વચ્ચે તમે આ ડિસ્ટન્સમાં ગમે આ વસ્તુ મૂકી શકો. જરૂરી નથી કે અહીં મૂકી, કોઈ અહીં મૂકી શકે, અહીં મૂકી શકે, અહીં મૂકી શકે, ગમે તે જગ્યાએ. પણ મેં અત્યારે આ જગ્યા ઉપર મૂકેલી છે. તો જો એક કિરણ જે છે એને હું કઈ રીતના આપાત કરું છું, ખાસ ધ્યાન આપજો. અરીસાને કેવું લાગે કે એ પ્રકાશનું કિરણ ક્યાંથી આવે છે? સી માંથી આવતું હોય એવો અરીસાનો ભાસ કરાવું છું, બરાબર. આ રીતે જમાય જોયું તો એમ, તો સી માંથી આવતું હોય એવું લાગતું હશે. તો પ્રકાશનું કિરણ પરાવર્તિત પામ્યા બાદ ક્યાં માર્ગે આગળ વધશે? મૂળ માર્ગે. મૂળ માર્ગે એટલે ક્યાંથી પસાર થશે? તો કે સી માંથી, સમજાય. અને એક બીજું જે છે આ નિયમ મુજબ બીજું કિરણ હું સીધું ક્યાં આપાત કરું છું? તો કે પી બિંદુ ઉપર. પી બિંદુ ઉપર આપાત કરું છું, એટલે જેટલા ખૂણે આપાત થયું એટલા જ ખૂણે શું થશે? પરાવર્તિત થશે, એટલા જ ખૂણે પરાવર્તિત થાય, બરાબર. તો હવે જો આ જે બંને કિરણો છે, એક આ અને એક આ, બે પરાવર્તિત કિરણો છે. હવે આને તમે આગળ લંબાવતા જાઓ, લંબાવતા જાઓ, ક્યાંય ભેગા થશે? તો કે ના. કેમ નહીં થાય? તો કે જેમ જેમ તમે જોવો છો એમ બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એમાં શું થતો જાય છે? સતત વધારો થતો જાય છે, એટલે સતત એ છૂટા પડતા જાય છે, એકબીજાથી દૂર જતા જાય છે. એટલે આ બંને કિરણો છે એ કોઈ દિવસ ભેગા થવાના નથી. તો ભેગા ન થાય તો પ્રતિબિંબ બને નહીં. તો હવે આપણે એને શું કરવાનું છે? તો કે પરાણે ભેગા કરવાના છે. પરાણે ભેગા કરવા માટે શું કરશું? પાછળ લંબાવો આ કિરણને, હું આમ પાછળ લંબાવો આ કિરણને, હું આમ પાછળ લંબાવો આ રીતે. તો અહીંયા ભેગા થયા, બરાબર છે, અરીસાની પાછળ ભેગા ખરેખર થયા નથી, પણ પરાણે ભેગા કર્યા. ભેગા થવાનો શું થયો? કિરણો મળવાનો ભાસ કર્યો આપણે, ભાસ થયો, બરાબર. તો એ પ્રતિબિંબ કેવું બને? અહીંયા બને. તો કે આભાસી બને. અને આભાસી બને હંમેશા કેવું બને? તો કે ચતુ બને. એટલે જે માથું ઉપર છે એ માથું ક્યાં આવશે? ઉપર જ આવશે, આપણી મુખ્ય અક્ષ છે. આ જે પ્રતિબિંબ બન્યું આવું બનશે, બરાબર છે. આ પ્રતિબિંબ છે એ ડેશ બી ડેશ. તો સમજાય છે વસ્તુ આખી, બરાબર છે. આ એક જ કિસ્સો એવો છે અંતર્ગોળ અરીસામાં કે પ્રતિબિંબ કેવું આપે છે? એ આભાસી અને ચતુ આપે છે. આભાસી અને કેવું પ્રતિબિંબ આપે છે? ચતુ પ્રતિબિંબ આપે છે. વસ્તુ જેવડું વસ્તુ કરતા નાનું કે વસ્તુથી મોટું? તો કે દેખાય છે આકૃતિ ઉપરથી, વસ્તુથી અથવા વસ્તુ કરતા મોટું પ્રતિબિંબ મળે છે, બરાબર. અને ક્યાં મળે છે? તો કે અરીસાની પાછળ. અરીસાની પાછળ. તો સમજાણા છે છ કેસ, બરાબર. તો છ એ છ કેસ જે છે એ તમારે ગોખવાની કઈ જરૂર નથી, તમને ઓટોમેટિક યાદ રહે જ જશે. અને પરીક્ષાની અંદર કઈ રીતના પૂછાઈ શકે છે એક વખત સમજી લ્યો કે અંતર્ગોળ અરીસા માટે વસ્તુનું સ્થાન જ્યારે અનંતંત્રે હોય અને સી ઉપર હોય ત્યારે બંને કિસ્સા માટે પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ કિરણાકૃતિ દોરી જણાવો, બરાબર. તો આ બે કેસ તમારે આ કિરણાકૃતિ દોરવાની અને એના માટે લખવાનું વસ્તુનું સ્થાન, પછી પ્રતિબિંબનું સ્થાન, પછી પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ, એ જ રીતના આના માટે લખવાનું, બરાબર. ઘણી વખત એવું થાય છે કે ખાલી કોઈ એક કિરણાકૃતિ ત્રણ માર્ક્સની અંદર પૂછે છે, ઘણી વખત એવું થાય છે કે ચાર માર્ક્સની અંદર બે કિરણાકૃતિને ભેગી કરે છે. તો જો તમારા નસીબ સારા હોય તો ત્રણ માર્ક્સની અંદર એક કિરણાકૃતિ મૂકી શકે, બરાબર. અને હવે છેલ્લું અંતર્ગોળ અરીસાના ઉપયોગો. તો કે આપણે અંતર્ગોળ અરીસો તો જોયો, બરાબર છે. તો કે આના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો જોજો, અહીં ધ્યાન આપજો. તો કે સૌથી પહેલી વસ્તુ, તો કે અંતર્ગોળ અરીસાનો જે ઉપયોગ છે એ શેમાં થાય છે? તો કે ટોર્ચમાં. શેમાં થાય છે? ટોર્ચ. ટોર્ચ બત્તી જોઈ ને બધાય, તો કે હાઈમાં થાય છે. બીજો ઉપયોગ છે સર્ચ લાઇટમાં. શેમાં થાય છે? સર્ચ લાઇટમાં. ત્રીજો ઉપયોગ છે તો કે વાહનોની હેડલાઇટમાં. વાહનોની હેડલાઇટમાં. હેડલાઇટ એટલે ઘણા ઉપયોગ લખતા હોય ત્યારે એમ લખે વાહનોના ઇન્ડિકેટરમાં. ઇન્ડિકેટર ને હેડલાઇટ અલગ અલગ છે. હેડલાઇટ એટલે આગળની જે લાઇટ છે, રાત્રે આપણે ગાડી હલાવતા હોય ત્યારે જે લાઇટ ચાલુ કરીએ છીએ હેડલાઇટ છે. તો એમાં કેમ આનો ઉપયોગ થાય? તો કે જે લેમ્પ હોય ને, લેમ્પ એને મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકવામાં આવે. જો વસ્તુને ક્યાં મૂકવામાં આવે છે? મુખ્ય કેન્દ્ર એફ ઉપર, બરાબર. અને એફ ઉપર મૂકો અને એ એમાંથી જે લેમ્પમાંથી પ્રકાશના કિરણો નીકળે અંતર્ગોળ દિશા ઉપર ભટકાય, એટલે અંતર્ગોળ દિશો એફ ઉપરથી આવતા કિરણોને શું કરે?
अनंतंत्र मोकले बहु दूर सुधी मोकले बराबर એટલે दूर रहेली वस्तु પણ આપણને દેખાય એટલે આપણો પ્રકાશ જે છે એ બહુ દૂર સુધી ગતિ કરશે તો એટલા માટે વાહનોની હેડલાઇટ માં શક્તિશાળી કિરણ પુંજ મેળવવા માટે થાય છે બરાબર આ ઉપયોગ ખાસ સમજો ચોથો ઉપયોગ છે દાઢી કરવાના આરિસામાં ત્યાર પછી પાંચમો ઉપયોગ છે તો કે દાંતના ડોક્ટરો અંતરગોળ આરિસાનો ઉપયોગ કરે છે દાંતના ડોક્ટરો અંતરગોળ આરિસાનો ઉપયોગ કરે છે બરાબર ને તમે ઘણી વખત જોયું હોય તો તમારી અંદરની દાઢ જે છે એ આપણે એમનેમ જોઈ ન શકીએ એટલે એક આવી રીતનું પાતળું હોય ને એમાં આગળ આ રીતના ચમચી જેવું હોય બરાબર છે આ રીતના આવું તમે એના પાસે ઇન્સ્ટ્રુમેન્ટ જોયું હશે બરાબર છે એ રાખે એટલે ઈ જે અરીસોની અંદર હોય કયો હોય છે અંતરગોળ અરીસોને વ્યવસ્થિત નિરીક્ષણ કરી શકે અને છેલ્લો ઉપયોગ છે તો કે સૌર ભઠ્ઠીમાં સૌર ભઠ્ઠી એટલે શું તો કે એવી ભઠ્ઠી કે જે સૂર્યના પ્રકાશ વડે ચાલતી હોય તો સૂર્ય ક્યાં છે આપણાથી તો કે સૂર્ય આપણાથી અનંત અંતરે છે અને અનંત અંતરેથી આવતા કિરણોને મારે કેન્દ્રિત કરવા છે એક જગ્યાએ તો અનંત અંતરેથી આવતા કિરણોને મારે કોઈ એક જગ્યાએ કેન્દ્રિત કરવા હોય તો અંતરગોળ અરીસો વાપરવો પડે સમજાય છે બધાને આ છે એના ઉપયોગો તો આ હતા અંતરગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ કેવી રીતના વસ્તુને મૂકીએ તો કેવું પ્રતિબિંબ મળે આ આખું પોસ્ટર જે તમારી બુકની અંદર આપેલું છે તો બધાને ક્લિયર હોવું જોઈએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબ અને એના ઉપયોગો સાથે ત્યાં સુધી પરિંગાસરના ગુડ બાય